पारडी नगर में चिवल रोड पर धूले दिवसे पण चोरी की घटना ने अंजाम आपता तस्करों पारडी नगर पालिका ना माजी सीनियर क्लार्क ना बंद फ्लेट ने निशान बनावी कबाट माथी चार तोला ना सोना ना घरेणा ने रूपया 20,000 रोकड़ा कबाट माथी चोरी करी तस्करों फरार थई गया था। तस्करों धूले दिवसे भरचक विस्तार माथी तस्करी करी गया होवानी जाण पारडी नगर में चकचार मची जवा पामी छे। वलसाड जिला पारडी चिवल रोड स्थित आवेल अबू जैनत मंजिल एपार्टमेंट ना प्रथम माले रहता पारडी नगर पालिका ना माजी सीनियर क्लार्क स्वर्गस्थ अब्दुल उर्फे बाबा भाई मणिया ना फ्लेट में बपोरना 2:30 वाग्या ना सुमारे तेमनी पत्नी फरीदाबेन अब्दुल मणियार के जेओ कामरथी बैंक में गया था। दरमियान तस्करों दरवाजा नो नकूचो तोड़ी अंदर प्रवेशा था, जेमां बे कबाट खोली अंदर मुकेला सोना चांदी ना दागीना में 4 तोला एक मंगलसूत्र 10,000 ना કાનની બુટ્ટી તેમજ રોકડા 20,000 અને 4 બગસરા બંગડીની ચોરી કરી અને ફરાર થઈ ગયા હોવાનું ફરીદાબેન મણિયારે જણાવ્યું હતું। ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થળ પર આવી પહોંચી હતી અને તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો તે દિશામાં સીસીટીવી ફૂટેજને આધારે પકડવાની ચક્રોગતિમાન કર્યા છે। તસ્કરો ચોરી કરીને ડોક્ટર લતેશ પટેલના ક્લિનિકના બાજુમાં એક કેળાની લારી પર દસ્તાવેજ ભરેલ પર્સ છોડી ગયા હતા। પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। અહીંયા એક ટુ વ્હીલ ગાડીવાળો આવેલો અહીંયા આગળ અને મને પર્સ આપીને ગયો અહીંયાથી। શું કીધું પર્સ આપવા પહેલાં? ત્યાં રસ્તામાં પડેલો હતો, હવે ઉચકીને મને અહીંયા આપીને ગયો। હવે કોણ હતું પહેલાં આપવા આવેલા? તે કેવા દેખાતા હતા? કેટલા લોકો? ગુલાબી જેવો શર્ટ પહેરેલો હતો, આપીને તરત ચાલ્યો ગયો અહીંયાથી। શું લઈને આવેલા તે લોકો? એ તો નહીં ખબર, પણ એની પાસે ગાડી હતી અને ગાડી લઈને બધી ચાલ્યો ગયો। કેટલાક વાગે આવ્યા તે લોકો? કમસેકમ 3 ના સુમારે હશે। પછી એ પર્સનું શું કર્યું તમે? એ પર્સ કે પછી અહીંયા લારીઓ મૂકી રાખેલું હતું, પછી મેં વિચાર કર્યો ખોલીને જોઉં, એમાં હું ખોલીને જોયું તો એના અંદર મેં કહો તો મારો ઓળખીતા જ છે, મેં કહું અગર નહીં હોત તો છેલ્લે પાર્ટી પોલીસને તમે ફોન કરીને મેં ત્યાં હોપી દેતા હું, કે મારો ત્યાં એક મિત્ર છે રમેશભાઈ સુક્કરભાઈ, એનો નંબર મેં જાણું છું, મને હાથમાં વ્હાઈટ કલરનું પર્સ પકડાવ્યું, એમ કહ્યું કે આ તારું પર્સ અહીંયા પડેલું હતું તો મને કોઈ આપી ગયું, એમ કે એ પર્સ તમે એમ કે લઈને તમારી દાદીને આપી દેજો। મેં પર્સ ત્યાં જ ખોલીને એના સામે જોયું તો મારા ચાચુની ને મારા દાદાની આઈડી દેખાઈ, એટલે તે પર્સ હું લઈને આવી ને મારી દાદી જેવા આવ્યા 4:45 વાગ્યાના ગાડામાં તેવું મેં તરત એમને આપ્યું। પણ જ્યારે હું પોતે ઘરે ચડતી હતી ત્યારે હું જોયું કે દરવાજો ઓલરેડી ખુલ્લો હતો, જાળી બી ખુલ્લી હતી, પણ મને એમ કે રોજમાં એની કામવાળી રોટી બનાવવા આવે એટલે તે હિસાબે મેં મારી મેરે ચાલીને મારી મમ્મીને તો પણ જણાવ્યું કે ભાઈ આવી રીતના ઘરમાં ખુલ્લું હતું। પણ પછી મેં દાદીને પર્સ આપ્યું તો દાદી કહે આ તો વસ્તુ એમ કે મારા લોકરમાં છે, તો આ લોકરમાંથી બહાર કોણે ફેંક્યું કચરામાં? તો મેં તરત નીચે ઉતરીને આવીને જોયું તો બંને કબાટ એવું તોડેલું હતું ને તેમાંથી બધું ગાયબ છે, એમના પૈસા હતા તે બી નથી, એમની મંગળસૂત્ર અને કાનવાની બુટ્ટી પણ નથી સોનાની। અંદાજે કેટલા રૂપિયા હતા? એપ્રોક્સિમેટલી 25,000 રૂપિયા જેવા ગયા, બાકી સોનાની કાનવાની બુટ્ટી ને મંગળસૂત્ર સોનાનો એ જે ખાસ પહેરતા હતા તે બધું ગાયબ છે। એ કેટલા રૂપિયાનું થયું ટોટલ તમારી પાસે? તે 4 તોલાનું મંગળસૂત્ર છે એટલે 1,00,000 ની આસપાસનું તો તે ખરી। ઓકે, આ શું લાગે છે દિવસે ચોરી થઈ છે તો આપણને શું લાગે છે?